રાજ્ય સરકાર તરફથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે આમ કહીએ તો આ ખુશીના સમાચાર છે સારા સમાચાર છે આ સારા સમાચાર છે ફિક્સ પગારના કર્મચારીઓ માટે અને આ ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારાને લઈ આ સમાચાર છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યના જીએસઆરટીસીના કર્મચારીઓ એટલે કે એસટીના કર્મચારીઓ જે પરિવહન વિભાગમાં નોકરી કરે છે ફિક્સ પગારના કર્મચારીઓ તરીકે આ તમામ કર્મચારીઓના પગાર વધારાને લઈ કેટલાય લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો બાદમાં આંદોલનની તૈયારીઓ થઈ પરંતુ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને પરિવહન મંત્રી હરસંઘવીએ આ બાબતે સ્પષ્ટતા કરી દીધી અને મંજૂરીની મહોર મારી દીધી કે આ જીએસઆરટીસી નિગમના કર્મચારીઓને પણ ત્રીસ ટકાનો જે સરકારે પગાર વધારો જાહેર કર્યો છે તે મળવા પાત્ર છે પરંતુ આ દિવાળી પહેલા થયેલી જાહેરાત હતી દિવાળીના બાદ પણ લાંબા સમય સુધી આ પગાર વધારો લાગુ ન થતા એસટીના કર્મચારીઓમાં ફરી રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે કે નાણાં વિભાગે જીએસઆરટીસીના ફિક્સ પગારના કર્મચારીઓને ત્રીસ ટકા પગાર વધારો મંજૂર કરી દીધો છે એટલો કે મંજૂરીની મહોર નાણાં વિભાગ તરફથી જે બાકી હતી એ લાગી ગઈ છે ટૂંક સમયમાં જીએસઆરટીસીના કર્મચારીઓને આ ત્રીસ ટકા પગાર વધારો મળવા લાગશે આ માહિતી મળતા જીએસઆરટીસીના કર્મચારીઓમાં રાહત અને ખુશીના સમાચાર છે કારણ કે તેમને લાગી રહ્યું હતું કે સરકાર લોલીપોપ આપી રહી છે એમને વાયદો તો કર્યો કે તમને પગાર વધારો મળશે અને રાજ્યના પરિવહન મંત્રી હરસંઘવીએ પણ કહ્યું પરંતુ હજુ સુધી લાગુ કેમ ન થયું ક્યાંક તો નિગમ અટવાયું છે પરંતુ હવે આ તમામ વિવાદ પર ઠંડુ પાણી રેડાઈ ગયું છે કારણ કે રાજ્યના નાણાં વિભાગે ત્રીસ ટકા પગાર વધારો ફિક્સ પેના એસટીના કર્મચારીઓ માટે મંજૂર કરી દીધો છે આ પ્રકારના અપડેટ સમાચાર વિગતો માટે નવજીવન ન્યૂઝ જોતા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ तेने तौ ये जे पीडपराही